સ્ટુડન્ટ્સ કેમ છો બધા? મજામાં જ હશો છો ને? હા, તો ચાલો એવી જ મજા સાથે આજે આપણે યુઝ ઓફ વેર શીખીશું. યુઝ ઓફ વેર, વેર એટલે ક્યાં. વેરનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય છે એવું મેં તમને અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું. એટલે કે વેરથી પ્રશ્ન પૂછાય છે, બરાબર ને? કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિનું સ્થાન બતાવવું છે કે તે વ્યક્તિ ક્યાં છે, બરાબર ને? તો તે પૂછવા માટે ઇંગ્લિશમાં શાનો ઉપયોગ થાય છે? વેરનો ઉપયોગ થાય છે. આવું આપણે શીખ્યા, બરાબર ને? અને ટીચરે તમને થોડું ઓરલ કરીને, એટલે કે વસ્તુની ઉપર કોઈ વસ્તુ હોય એ રીતે આમ ઓરલ તમને એક્ઝામ્પલ આપ્યા હતા. અને ત્યારબાદ આપણે ક્વેશ્ચન આન્સર પણ જોયા હતા. તો હજી તમને થોડી વધુ સમજ પડે તે માટે હજી આપણે એક્ઝામ્પલ્સ જોઈશું, બરાબર? જેથી કરીને તમે વધુ સમજો અને તમને વધારે સમજ પડે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. ઓકે, આ ક્વેશ્ચન આન્સર આપણે ચિત્રના આધારે જોઈશું કે ચિત્ર તમને આપેલું હશે તેમાં તમારે જોવાનું છે કે વસ્તુ ક્યાં છે અથવા તો વ્યક્તિ ક્યાં છે, બરાબર? ઉપર છે કોઈ વસ્તુની કે કોઈ વસ્તુની અંદર છે કે પછી એ વસ્તુની નીચે છે, બરાબર ને? તો આના માટે આપણે શીખ્યા છે કે ઉપર હોય ત્યારે ઓનનો ઉપયોગ કરવાનો, કોઈ વસ્તુની અંદર હોય ત્યારે ઇનનો ઉપયોગ કરવાનો, અને કોઈ વસ્તુ છે તેની નીચે કોઈ વસ્તુ હોય ને ત્યારે અંદરનો ઉપયોગ કરવાનો. આ આપણે શીખી ગયા, બરાબર? અગાઉના ત્રણ જે વિડીયો હતા આપણા ઓન, ઇન, અંદર, જેમાં આપણે જોયું, બરાબર ને, કે ઓન, ઇન, અંડરનો ઉપયોગ કઈ રીતે થયો. તો તે જ રીતે અહીં આપણે યુઝ ઓફ વેર, બરાબર, જે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં જોયું તેને જ આપણે હવે ક્વેશ્ચન આન્સરમાં જોવાનું છે, બરાબર બાળકો? તો જુઓ, અહીં ફર્સ્ટ નંબર છે, વેર ઇઝ ધ લાયન. તો જુઓ આ પિક્ચરમાં શું દેખાય છે? આ પિક્ચરમાં તમને લાયન દેખાય છે અને બીજું શું દેખાય છે? પાંજરું, બરાબર ને? દેખાય છે ને? હા, તો હવે એ જોવાનું કે સિંહ ક્યાં છે. જે સિંહ છે અહીંયા લાયન આપ્યું છે, જુઓ, વેર ઇઝ ધ લાયન, એટલે લાયન એટલે સિંહ ક્યાં છે. તો શું બોલશો તમે? સિંહ પાંજરામાં છે. બોલો છો ને, પાંજરામાં છે. તો શરૂઆત ત્યાંથી જ કરવાની કે સિંહ પાંજરામાં છે. તો સૌથી પહેલા આપણે જવાબ લખતા પહેલા શું લખીશું? ધ લાયન, બરાબર. અને પાંજરામાં છે એટલે માં માટે શાનો ઉપયોગ કરશું? પાંજરાની અંદર, પાંજરામાં શાનો ઉપયોગ કરશું? ઇન નો ઉપયોગ કરશું, બરાબર ને? તો જે વસ્તુ અંદર છે તેને આપણે શરૂઆતમાં લખવાની, એટલે કે ક્વેશ્ચન આન્સરમાં આપણે પૂછ્યું છે તે રીતે. તો કે ધ લાયન, જુઓ, ધ લાયન ઇઝ, અને પાંજરામાં છે એના માટે શાનો ઉપયોગ કર્યો આપણે? ઇન નો ઉપયોગ કર્યો. ધ લાયન ઇઝ ઇન ધ, પાંજરાને શું કહેવાય? કેજ કહેવાય. શું કહેવાય? કેજ. ધ લાયન ઇઝ ઇન ધ કેજ. કેજ એટલે પાંજરું. સમજાય છે ને બાળકો? તો જુઓ હવે નેક્સ્ટ જોઈશું. આપણે ક્વેશ્ચન વાંચું છું, તમે પણ ધ્યાનથી જોજો. વેર ઇઝ ધ ટોય, વેર ઇઝ ધ ટોય. તો જુઓ આ પિક્ચરમાં તમને ટોય, ટોય એટલે ખબર ને, બધાને ખબર જ હોય ને, બધા રમતા હોય એટલે ટોય એટલે રમકડું, બરાબર ને? તો એવું પૂછ્યું છે કે રમકડું ક્યાં છે, વેર ઇઝ ધ ટોય. તો તમે જુઓ અહીં રમકડું કેવી રીતે આપ્યું છે. જુઓ, બેડ છે, છે ને, અને રમકડું છે. તો તમને શું દેખાય છે? રમકડું, રમકડું બેડ ઉપર છે, છે ને? તો ઉપર માટે શાનો ઉપયોગ કરીશું આપણે સ્ટુડન્ટ? ઓન. ઉપર હોય ત્યારે શું આવે? ઓન. તો આપણે જવાબની શરૂઆત ક્યાંથી કરીશું? તો સેન્ટેન્સ પહેલા તો શું બન્યું? કે ધ ટોય ઇઝ ઓન ધ બેડ. તો અહીં જે પૂછ્યું છે ને આપણે, વેર ઇઝ ધ ટોય, તો એનો આન્સર શું થઈ જાય? ઓકે, ધ ટોય ઇઝ ઓન ધ બેડ, રમકડું બેડ ઉપર છે. આપણે નંબર થ્રી જોઈએ. જુઓ, વેર ઇઝ ધ બેડ. ચિત્રમાં જુઓ, વેર ઇઝ ધ બેડ. બેડ ક્યાં છે કહો મને? કહો, બેડ ટેબલની નીચે છે, બરાબર ને? તો આપણે જવાબ લખીએ, ધ બેડ નીચે. નીચે માટે શું આવે? ધ બેડ ઇઝ અંદર. કોઈ વસ્તુની નીચે હોય ત્યારે શું આવે? અંદર. તો ધ બેડ ઇઝ
The bed is under the table. Bed table ની નીચે છે. Number 4. Where is the bag? જો picture માં where is the bag? Bag ક્યાં છે? તો bag ખુરશી ની ઉપર છે. તો જવાબ આપણે લખીશું the bag થી. બરાબર ને? જ્યાં પ્રશ્ન પૂર્ણ થયો ત્યાંથી આપણે શરૂઆત કરવાની. The bag is on the chair. બરાબર ને? The bag is on the chair. દફતર ખુરશીની નીચે, સોરી ખુરશીની ઉપર છે. નેક્સ્ટ જોઈશું નંબર 5. Where is the dog? જો પિક્ચરમાં where is the dog? કૂતરો ક્યાં છે? તો કૂતરો કારની અંદર અથવા તો ગાડીમાં છે. અંદર અને માં, બરાબર ને? એના માટે શાનો ઉપયોગ થાય? ઇન નો ઉપયોગ થાય. બરાબર ને? તો આન્સર લખું છું, જુઓ. The dog is in the car. કૂતરો ગાડીમાં છે. Number 6. Where is the ball? ચિત્ર જોઈને મને કહો, where is the ball? કહો મને, બોલ ક્યાં છે? હા, કોઈ કંઈક બોલ્યું. હા, બોલ બોક્સની અંદર જ છે. બરાબર ને? બોક્સમાં છે. બરાબર ને? તો બોક્સમાં છે એના માટે શું આવશે? ઇન આવશે. તો જુઓ, The ball is in the box. Ball box ની અંદર છે અથવા તો box માં છે. Number 7 જોઈએ. Where is the cat? Where is the cat? Picture માં જુઓ. હા, the cat is on the, શું છે? Mat. તમને બધાને ખબર છે ને? Mat એટલે ચટાઈ. જુઓ, હું જવાબ લખું છું. The cat is on the mat. બિલાડી ચટાઈ ઉપર બેઠી છે. બરાબર છે? Number 8. Where is the cow? જો પિક્ચરમાં where is the cow? Cow ક્યાં છે? કહો મને. હા, cow ઝાડ નીચે છે. તો નીચે માટે શું આવે? હા, very good. કોઈ બોલ્યું. શું આવે? અંદર. બરાબર ને? તો જુઓ, હું આન્સર લખું છું. બોલજો બધા મારી સાથે. ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી. બરાબર છે ને? કે ગાય ઝાડ નીચે છે. નંબર 9. વેર ઇઝ ધ રોઝ? જો પિક્ચરમાં વેર ઇઝ ધ રોઝ? રોઝ ક્યાં છે? તો રોઝ એટલે કે ગુલાબ સાની અંદર છે? ફૂલદાનીમાં છે. ફૂલદાનીને શું કહેવાય ઇંગ્લિશમાં? વાસ કહેવાય. શું કહેવાય? વાસ. તો અંદર ગુલાબ વાસની અંદર છે એટલે કે ફૂલદાની માં છે. તો માં માટે શું આવે? ઇન આવે. તો હું આન્સર લખું છું, જુઓ. ઇન ધ રોઝ ઇઝ ઇન ધ વાસ એટલે કે ગુલાબ ફૂલદાનીમાં છે. નંબર 10. વેર ઇઝ એન એપલ? વેર ઇઝ એન એપલ? સફરજન ક્યાં છે? કહો. હા, સફરજન ટેબલ ઉપર છે. ઉપર માટે શું આવે? ઓન આવે. તો શું થશે સેન્ટેન્સ? એન એપલ ઇઝ ઓન ધ ટેબલ. તો એ જ આન્સર આપણે અહીં લખીશું. એપલ ઇઝ ઓન ધ ટેબલ. સફરજન ટેબલ ઉપર છે.
ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે યુઝ ઓફ વેરમાં ક્વેશ્ચન આન્સર જોયા. તમને બધાને સમજ પડી ને થોડી થોડી? અને ના સમજ પડી હોય તો નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે યુઝ ઓફ વેરના નવા વિડીયોમાં, હજી આપણે આ જ રીતના નવા ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. તો આપણે નવા વિડીયો સાથે હું તમને ફરી મળીશ. આવજો, બાય.